અંબાજીમાં પ્રસાદમાં વપરાયેલા નકલી ઘીનો મામલો સાબરડેરીના એમડી સુભાષ પટેલનું નિવેદન આવ્યું સામે ત્યારે સાબરડેરી દ્વારા કોઈ પણ પ્રકારનું ઘીનું વેચાણ થતું નથી સાબરડેરીના ખાલી ડબ્બામાં અન્ય ઘી ઠાલવી સાબરડેરી અને અમૂલના નામની બદનામી કરવાની સાજિશ જોવા મળી રહી છે ત્યારે કોઈ પણ સંજોગોમાં સ્વાસ્થ્ય સાથે છેડા કરનારાને નહીં છોડીએ હાલ તો અંબાજીમાં મોહિની ક્રેટરર્સ ના સંચાલક સામે ફરિયાદ નોંધવા પામી છે ત્યારે જરૂર જણાય તો કોર્ટમાં પણ જઈશું તેવું નિવેદન સામે આવ્યું છે લોકોના સ્વાસ્થ્ય સામે છેડા કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડાશે નહીં સાબરડેરીના સુભાષ પટેલનું નિવેદન આવું સામે આવ્યું છે અંબાજી મંદિરમાં જે બે દિવસથી જે સમાચાર ફરે છે કે ભાઈ ડુપ્લી હિન ઉતરતી કક્ષાનું ઘી વાપરી અને માતાજીના પ્રસાદ તરીકે ઉપયોગ કરેલ છે અને એ માઈ ભક્તોને ખવડાવવામાં આવેલ છે એ બાબતની ફરિયાદ બાબતે અમે એને ખૂબ સિરિયસથી લીધેલું છે અને અમને જ્યારે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની જ્યારે કમ્પ્લેન મળી તો અમારા અધિકારીઓ દ્વારા ત્યાં જઈ અને બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં આ મોહિની કેટરર્સ કરીને જે ઘી ખરીદી અને જે પ્રસાદ બનાવતો હતો એ કોન્ટ્રાક્ટર સામે અમે FIR પણ ફડાવી છે અને આના વિશે અમે સખત કાર્યવાહી કરવા માટે અમે કોર્ટમાં પણ જઈશું અને આવા ચમરબંધીઓને છોડવામાં બિલકુલ નહીં આવે અમૂલના જે ડબ્બા જે પકડાયા છે એની અંદર અમે પ્રાથમિક ધોરણે જે જોયું તો એની અંદર ખાલી જે જૂના ખાલી થયેલા ડબ્બા હોય એનો ઉપયોગ કરેલો છે અને એની ઉપર જે બેચ કોડિંગ અને બીજા અન્ય સ્પેસિફિકેશન જે અમારા અમૂલના ધારાધોરણ મુજબ જે લગાવતા હોય છે એ મુજબના ન હતા એટલે પ્રાથમિક ધોરણે જ એવું લાગે છે કે આ નિમ્ન કક્ષાનો ઘીનો ઉપયોગ અને પ્રસાદ તરીકે અન્ય કોઈ જગ્યાએથી અનઓથોરાઇઝ પાર્લરથી ખરીદી અને તે કરવામાં આવ્યો છે તો આના જો હું એવી વિનંતી કરી સરકારને કે આના મૂળ સુધી જાય તો બહુ મોટા માથાઓ પણ આમાં સંડોવાયેલા હશે તો એ પણ એક મોટો ફાયદો થશે અને સામાન્ય જનહિતના જે હેલ્થ જોડે ચેડા થાય છે એ ભવિષ્યમાં થતા અટકી જશે.